ಆತ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜೈ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜೈ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜೈ. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આતિ પવિત્ર ધનુર્માસમાં શ્રી હરિચરિત્રામૃત સાગર ની દિવ્ય કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. પૂર 8મું, તરંગ 28મું. ભગવાન શ્રીહરિ કણભા ગામમાં પટેલ ઝવેરીદાસના ઘરે પધાર્યા છે. ભગવાન શ્રીહરિની હિતકારી આ વાણીનું આપણે આજે આ તરંગમાં શ્રવણ કરીશું. શ્રીહરિ ફિરત પંક્તિ મે નારાયણ ધુનિ જોઉ, ઉચરત ભય સબ સંત હી શોભાતી બની સોવું. શ્રી હરિ ફિરત પંક્તિ મે નારાયણ ધુનિ જોઉ, ઉચરત ભય સબ સંત હી શોભા અતિ બની સોવું. સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, પણ કણભા ગામની ભાગોળમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. ભક્તોએ અદ્ભુત સામયું કર્યું. ઝવેરીદાસના ઘરે પ્રભુ પધાર્યા છે. વિધવિધ પ્રકારના પકવાન મિષ્ટાન બનાવ્યા છે. ભગવાન શ્રીહરિ ભોજન કરી ઊભા થયા. શ્રીહરિ સંતોને પીરસવા માટે પંગતમાં ફરતા હતા ત્યારે બધા સંતો સ્વામિનારાયણ ધૂન બોલતા હતા. તેની શોભા અત્યંત ભવ્ય લાગતી હતી. હરિભક્તોએ કેસર ચંદન આદિથી શ્રીહરિની પૂજા કરી. ફૂલના હાર પહેરાવીને ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા હતા. તે પછી કેસરયુક્ત ચંદનથી સંતોની પૂજા કરી. બધા સંતોને એક એક ફૂલનો હાર પહેરાવ્યો. ત્યારબાદ સંતો હરિભક્તો બધા બેઠા છે ને ભગવાન શ્રીહરિએ અદ્ભુત વાત કરી. શ્રીહરિ બોલત ભયે, ભગવાન શ્રીહરિની આ નાની વાત યાદ રાખવા જેવી છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, સંતો ધૂન કરે છે તે બહુ શોભે છે. જેના અનંત ભાગ્ય હોય તેને કાને આ ભગવાનની ધૂનનો શબ્દ પડે છે. ભગવાન શ્રીહરિએ આવી રૂડી વાત કરી. ભગવાનનું સ્મરણ કરે છે એને તો ધન્ય છે, કીર્તન કરે છે, ધૂન કરે છે એ તો ભાગ્યશાળી છે, પરંતુ ભગવાનનું નામ કેવું છે? તુલસીદાસજી મહારાજ એમ કહે, દીપક દેહલી ન્યાય, એટલે કે દીવાને તમે ઉમરા ઉપર મૂકો તો ઘરની અંદર પણ અજવાળું કરે અને ઘરની બહાર પણ અજવાળું કરે. એવી જ રીતે ભગવાનનું નામ જે બોલે છે એનું તો મંગળ થાય છે, જે સાંભળે છે એનું પણ મંગળ થાય છે.
આપણા સત્સંગની ઇતિહાસની આ સત્ય ઘટના છે. મહારાજના સમયના એક હરિભક્ત ગાડું લઈને જઈ રહ્યા છે. રસ્તામાં એક અતિવૃદ્ધ અતિ બીમાર જમીન ઉપર તડફડતો એક ગરીબ માણસ ટળવળ્યો છે, બૂમો પાડે છે, મને કોઈ બચાવો, મને કોઈ ઉગારો, મારા ગામ સુધી પહોંચાડો. ભગવાનના ભક્ત છે, મુખમાં ભગવાનનું નામ છે. કોઈ ગરીબની આ પીડા સાંભળી દ્રવી ગયા, ઊભા રહ્યા, ચારે બાજુ જોવા લાગ્યા. થોડે દૂર જમીન ઉપર તડફડે અને પુકાર કરે, મને કોઈ બચાવો. ભગત ત્યાં ગયા. એ માણસને ચાલી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. પોતાના હાથે કરીને ઉપાડી એને ગાડામાં પાછળ એને બેસાડ્યો. સારી રીતે માણસને ક્યાં જવું હતું જાણી લીધું. કોઈ વૃદ્ધ માણસ, અતિ બીમાર માણસ, એમાં રસ્તામાં આવી રીતે અશક્ત બની ગયો, ચાલવામાં અસમર્થ બન્યો, પોતાના ઘર ગામ સુધી પહોંચી ન શકે એટલે ગાડામાં બેસાડી ભગતે કહ્યું, તારા ગામ સુધી તને હું મૂકી આગળ નીકળી જઈશ. જેના મુખમાં ભગવાનનું નામ છે એ જીવ કેટલો ભાગ્યશાળી છે. ગાડું ચાલ્યું, વાટે ઘાટે ને જાતા વળતા મુખે સ્વામિનારાયણ ગાવું, લોક લાજ થકી ન લજાવું. આ સ્વામિનારાયણ મંત્ર, ભગવાનનું નામ કેટલું પ્રતાપી છે. આ હરિભક્ત ગાડું ચલાવે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરે છે. પાછળ પેલો માણસ અંત અવસ્થા જેની સામે છે, ગાડામાં પડ્યો છે, એમાં એનો મૃત્યુનો સમય આવ્યો. કાળમુખા બે યમદૂત સામે ઊભા છે, એને પકડવા જાય છે અને જ્યાં નજીક આવે ત્યાં તો પેલા એક યમદૂત બીજા યમદૂતને કહે છે, નહીં નહીં, આપણાથી નહીં જવાય. આ કોઈ ભગવાનનો ભક્ત ભગવાનનું નામ ઉચ્ચારે છે એના પ્રતાપે આપણે બંને બળીએ છીએ. આ જીવને આપણે પકડી નથી શકતા. ગાડું ચાલ્યું છે, જે ગામ જવું હતું પેલા માણસને એ ગામ આવ્યું છે. ગામના માણસોને પૂછીના સગા સંબંધીઓને બોલાવ્યા છે. સગા સંબંધી આને ઉતારવા તૈયાર થયા ત્યારે આ વૃદ્ધ માણસ હાથ જોડીને કહે છે, ભગત મને ગાડામાંથી ન ઉતારતા, મહેરબાની કરો મારા ઉપર. કારણ શું? અને ત્યારે એણે બધી વાત કરી. આ બે કાળમુખા યમદૂતો હાથમાં શસ્ત્ર લઈને ઊભા છે, મારો પ્રાણ લેવાની તૈયારીમાં છે. એને જોતાની સાથે મારા ગાત્ર ઢીલા પડી ગયા છે, આવા ભયંકર બિહામણા છે. તમે જે સ્વામી નારાયણ મંત્ર બોલો છો એના પ્રતાપે આ બંને જણા મને અડી નથી શકતા, લઈ નથી શકતા, સ્પર્શી નથી શકતા. ભગવાનનું નામ આટલું પ્રતાપી છે. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પા થકબાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. ભગવાનના નામમાં આવો પ્રતાપ છે. જેના કાને પડે છે ને એ જીવ પણ ધન્યભાગી બને છે. એટલા માટે તો આપણા મંદિરોમાં વારંવાર ધૂન મંત્રોચ્ચાર વારંવાર થતો હોય. પૂજ્યપાદ ગુરુજી પણ અનંત વાર સભામાં વાત કરે છે, આપણે શ્રવણ કરીએ છીએ. બીજું કંઈ આવડે કે ન આવડે, બસ સ્વામિનારાયણ 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 આટલું આપણે શીખી જઈએ ને, દભાણનો યજ્ઞ થયો છે, યજ્ઞ પૂરો થયો. મહારાજ એટલા બધા પ્રસન્ન છે. એક મોટો ત્રાસ રૂપિયાનો ભરેલો મહારાજે મગાવ્યો. જેટલા વેદપાઠી બ્રાહ્મણો હતા બધાને બોલાવ્યા. બ્રાહ્મણો આવે, દર્શન કરે. મહારાજ બ્રાહ્મણોને પૂછે, ભૂદેવ કેટલા વેદ જાણો છો? કોઈ બ્રાહ્મણ કહે, મહારાજ હું યજુર્વેદી છું, એક વેદને જાણું છું. એક ખૂબો ભરીને મહારાજને પૈસા આપે. કોઈ બ્રાહ્મણને પૂછે, તમે? એ બ્રાહ્મણ દ્વિવેદી, આપણે ત્યાં હતા ને દ્વિવેદી એટલે બે વેદને જાણનારા, ત્રિવેદી એટલે
ત્રણ વેદને જાણનારા, ચતુર્વેદી એટલે ચાર વેદને જાણનારા, આ બ્રાહ્મણોની આખી પરંપરા હતી. રાજી થઈને એક એક ખોબા, બબ્બે ખોબા, ચાર ચાર ખોબા એ રૂપિયાના ભરી ભરીને ભગવાન શ્રીહરિ બ્રાહ્મણોને આપતા જાય, પૂછતા જાય. એમાં છેલ્લે એક વૃદ્ધ બ્રાહ્મણ આવે છે. મહારાજે પૂછ્યું, ભૂદેવ કેટલા વેદ ભણ્યા છો? ત્યારે ભૂદેવ બોલ્યા, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે પણ ભૂદેવ, હું પૂછું છું કેટલા વેદ જાણો છો, બ્રાહ્મણ છો આપ? અને ત્યારે ભૂદેવ એમ બોલ્યા, મહારાજ મને તો સ્વામિનારાયણ આ એક વેદનું જ્ઞાન છે, બીજા કોઈ વેદનું જ્ઞાન નથી. મહારાજ એટલા રાજી થઈ ગયા, આખું પાત્ર હતું હાથમાં ઉપાડી લીધું અને ભૂદેવને આપી દીધું. મહારાજે કહ્યું, આટલામાં તો બધું જ આવી ગયું. નામ લિયા સો જાન લિયા સબ શાસ્ત્રો કા સાર, નામ લિયા સો જાન લિયા સબ શાસ્ત્રો કા સાર, બિના નામ નર કે ગયા પઢ પઢ ચારો વેદ. ચાર વેદનું જ્ઞાન હોય પણ ભગવાનની ભક્તિ નથી, પ્રેમથી ભગવાનનું સ્મરણ નથી કરતો. ભગવાન વ્યાસ લખે છે શ્રીમદ ભાગવતમાં, કેચિદ વદંતિ ધનહીન જનો જગન્ય, કેચિદ વદંતિ ગુણહીન જનો જગન્ય, વ્યાસો વદત્યખિલ વેદ વિશેષ વિજ્ઞ. આ જગતમાં ગુણ અને ધન એની પ્રશંસા જબરજસ્ત થઈ છે. એક બાજુ એવું કહેવાય છે, ધન નથી તો એની પાસે કશું જ નથી. કોઈક જગ્યાએ એવું કહેવાય છે, ગુણહીન જનો જઘન્ય, સદગુણ નથી એ જીવ જઘન્ય એટલે નિંદનીય છે, આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર નથી એને. વ્યાસો વદત્યખિલ વેદ વિશેષ વિજ્ઞ, ભગવાન વ્યાસ શાસ્ત્ર માત્રને જાણનારા ભગવાન છે અને કહે છે કે આ પૃથ્વી ઉપર ખરેખર એને ધિકાર છે, એને જીવવાનો અધિકાર નથી. કોને? વ્યાસો વદત્યખિલ વેદ વિશેષ વિજ્ઞ, નારાયણ સ્મરણહીન જનો જઘન્ય. જેના મુખમાં ભગવાનનું નામ નથી, કીર્તન નથી, રટન નથી, સ્મરણ નથી, એના જેવો આ પૃથ્વી ઉપર દુર્ભાગી કોઈ જીવ નથી. એટલા માટે ભગવાન શ્રીહરિ વારંવાર ધૂન કરાવતા. એ ધૂનનો ધ્વનિ એવો થતો, મહારાજ પોતે ઊભા થાય, તાળી પાડે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા કે આવી રીતે ભગવદ્ ધૂન થતી હોય અમે જાણે કે દીવાના બની જઈએ, તાળી પાડીએ અને એવી તાળી પાડીએ હથેળીની હથેળીઓ ફાટવા લાગે ત્યાં સુધી એ તાળીઓનો ધ્વનિ અમે ચાલુ રાખીએ. આખી રાત રાત મહારાજે તાળી પાડી, નાચતા જાય, તાળી પાડતા જાય, ધૂન કરાવતા જાય અને દેવતાઓ ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ઉમટી પડે, આવી કંઈક કથાઓ આપણે શ્રવણ કરી છે. સંતો પાસે, ભક્તો પાસે મહારાજ ધૂન કરાવતા. પૂજ્યપાદ ગુરુજી પણ આ લોયાધામ મંદિરમાં હમણાં પધાર્યા. નિત્ય મંદિરમાં સવારે આપણે ધૂન કરીએ છીએ અડધો કલાક. ગુરુજીએ સંતોને ટકોર કરી કે આપણે આ ધૂન કરીએ છીએ ને લોયાધામ પરિવારના તમામ ભક્તોના મંગલ માટે કરીએ છીએ, માટે ખૂબ ભાવથી સંતો ધૂન કરજો. આપણી દરેક શાખાઓમાં, પછી લોયાધામ ઇન્ડિયા હોય, ગુરુકુલ વડોદરા હોય, ગુરુકુલ કંડારી હોય, નાવલી હોય કે અમેરિકા ન્યૂજર્સી હોય, પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી નિત્ય મંદિરમાં આપણે ધૂન કરીએ છીએ. શા માટે? ભગવાનનું નામ એક એવું છે કે જે નામ બીજા બધા સાધન માટે જીવને પાત્રતા બક્ષે છે. આવી રીતે ભગવાન શ્રીહરિએ સંતોને ધૂન કરતા જોઈ ખૂબ રાજી થઈ વાતો કરી. દરબારોને પાર્ષદોને પણ પીરસી રહ્યા. વાસુદેવ નારાયણની જય એમ બોલ્યા ત્યાં સુધી સંતો અને દરબારો જમતા હતા, ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસવા ફરતા રહ્યા. સંતો શીરો જમી રહ્યા, તે પછી સંતો ભાત પીરસવા લાગ્યા. સાકર સાથે દૂધ શ્રીહરિએ પીરસ્યું. દૂધ પીરસ્યા પછી દહીં આપ્યું. ધર્મ નિયમમાં નિપુણ સંતો એક ટાણું જમતા હતા. દહીં અને દૂધ પીરસીને તો રંગરેલ મચાવી દીધી હતી. શ્રીહરિ પીરસતા હોય
ત્યારે ઘણા સોહામણા લાગતા હતા. અક્ષરધામના મુક્તો જેવા આ સંતોને શ્રીહરિ પીરસે છે. જો એમ ન હોય તો આવો યોગ હોય જ ન શકે. અને જે રૂઢિબુદ્ધિવાળા હોય તે ભક્તો વિચારી જુએ, જગતમાં જે રૂઢિબુદ્ધિવાળા મનુષ્ય છે તેમને શ્રીહરિ, સંતો અને હરિભક્તોની રીત અલૌકિક લાગે છે. સાગરની આ વાત જરૂરથી સાંભળજો. જગતમાં જે રૂઢિબુદ્ધિવાળા મનુષ્ય છે તેમને શ્રીહરિ, સંતો અને હરિભક્તોની રીત અલૌકિક લાગે છે. તેમની વાત સાંભળતા શ્રીહરિ સંતો ભક્તોમાં પ્રીત કરે છે. સંતો જે વાતોને કરે છે તેને રૂઢિબુદ્ધિવાળા છે તે અમૃતની જેમ પીવે છે. સંતોની રીત, હરિભક્તોની મહારાજની રીત, સંતો હરિભક્તો મહારાજની વાતો કોને ગમે? જેની રૂઢિબુદ્ધિ હોય તેને ગમે. જેની બુદ્ધિ ભ્રષ્ટ છે, શાપિત છે, દુષ્ટ છે, અભિમાન અને અજ્ઞાનથી આવૃત છે, એવા જીવને ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત એની રીત ન ગમે, એની વાત ન ગમે. અભાગી નરને કથા ગમે નહીં, ઊંઘે કાં ઉઠી જાય, ચંદન માખી પરહરી દુર્ગંધ હોય ત્યાં જાય. તમે ગમે એટલી સારી સજાવટ કરી હોય, ખુશબુ પાથરી દીધી હોય, પણ તેમ છતાં માખીનો સ્વભાવ છે બદબૂ હોય, દુર્ગંધ હોય, ત્યાં જઈને બેસે એમાં જગતમાં માખી જેવા, અરે માખી તો હજી સારી, શબ્દ વાપરવો ન જોઈએ, પણ શાસ્ત્ર ઉપર બેઠા છીએ ત્યારે કહી શકીએ, આ જગતમાં ભૂંડ પ્રકૃતિના જીવો ઝાઝા થતા જાય છે. સુવર એક એવું પ્રાણી છે, એને સારી વસ્તુ આપશો એ પસંદ નહીં કરે. ઉતરતી નહીં, ઉતરતામાં ઉતરતી વસ્તુ, હલકામાં હલકી વસ્તુ જ પસંદ કરે છે. એમ બુદ્ધિ જ્યારે જીવની ભ્રષ્ટ થાય છે ત્યારે ઉતરતી વાત એને ગમે, ઉતરતા માણસો એને ગમે, ઉતરતી રીત એને ગમે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં હમણાં જ થોડા દિવસ પહેલા ગુરુજીએ ટકોર કરી હતી. પાણીનો પ્રવાહ ઢાળ તરફ જ જાય, પાણીની સહજ ગતિ છે. જ્યાં ઢાળ દેખાય ને ત્યાં ઢળી જાય, એમ જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે. અધર્મમાં એની પ્રવૃત્તિ સહજ થાય, સહજ થાય. જીવ પ્રાણી માત્રનો આ પ્રવાહ છે, એ પ્રવાહ તોડવો પડશે. કોણ તોડી શકે છે? સારી બુદ્ધિવાળા. સારી બુદ્ધિને ખરાબ બુદ્ધિમાં શું તફાવત છે? આપણે એક બે નાની વાત શ્રવણ કરીએ. શ્રીજી મહારાજે ઘણી વાર આ વાતો સાગરમાં કરી છે. રૂઢિબુદ્ધિવાળા મનુષ્યને શ્રીહરિ, સંતો, હરિભક્તોની રીત અલૌકિક લાગે, એની વાત સાંભળવામાં પ્રીતિ થાય, એની વાતોને અમૃતની જેમ પીવે છે. ભગવાન શ્રીહરિ જૂનાગઢમાં પધાર્યા છે. જૂનાગઢ નગર એટલે મુસ્લિમ નવાબોનું રાજ્ય હતું, અને એ મુસ્લિમોના સમયમાં ભગવાન શ્રીહરિનું ત્યાં ગગનચુંબી મંદિર બન્યું. મહારાજ પધાર્યા છે, ભવ્ય નગરયાત્રા કાઢવાની છે. ભગવાન સ્વામિનારાયણની નગરયાત્રા માટે અનુમતિ, સમર્થન, સહકાર મુસ્લિમ નવાબો આપે, નગરયાત્રા નીકળી છે. આખું નગર જોવા માટે ઉમટ્યું છે. અટારી ઉપર ખુદ નવાબ સાહેબ અને એમના દીવાન બંને ઊભા છે, ઇતિહાસમાં નામ પણ છે. મુસ્લિમ નવાબ એના દીવાન ઊભા ઊભા દર્શન કરે છે. એટલી મોટી સવારી નગરયાત્રા નજીક આવતી જાય છે, મોટો નવગજો હાથી, એના ઉપર સોનાની અંબાડી, એમાં ભગવાન શ્રીહરિ બેઠા છે. ભગવાન શ્રીહરિનું આવું ભવ્ય સ્વાગત અને સામયું નિહાળી નવાબ રાજી થાય છે. એના મનમાં એમ થાય છે, ધન્ય છે સ્વામિનારાયણને, ધન્ય છે. અને બાજુમાં ઉભેલો બુદ્ધિનો સાગર જ ગણાય એવો નાગર બ્રાહ્મણ હતો, આખું રજવાડું એ ચલાવતો હતો, આટલો બુદ્ધિશાળી નાગર બ્રાહ્મણ, એના પેટમાં તેલ રેડાયું. એને ગમ્યું નહીં, એમાં ભૂલ શોધવાનું શરૂ કર્યું. એમાં એક ગરીબ બ્રાહ્મણ, એક નાનો દીકરો,
કાકડી લઈને આવે એની ભાવના છે મહારાજને કાકડી જમાડવી છે, પણ ભગવાન તો હાથી ઉપર બેઠા છે, શું કરું? મહારાજે દૂરથી નજર કરી, ઈશારો કર્યો, દીકરાને કીધું કાકડી આવવા દે. છોકરાએ કાકડીનો ઘા કર્યો, હાથી ઉપર બેઠા બેઠા મહારાજે એ કાકડી લીધી, ખાવાનું શરૂ કર્યું. સમય એક છે, શહેર એક છે, ઘટના એક જ છે. મહારાજ કાકડી જમે છે, બાળકની ભાવના જુદી છે, સંતો ભક્તો મૂર્તિમાં મસ્ત છે. દૂર અટારીમાં ઊભા એક મુસલમાન અને એક બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, ઊંચામાં ઊંચો બ્રાહ્મણ, બુદ્ધિશાળી ને જ્ઞાની બ્રાહ્મણ, બંને ઊભા છે, દૂરથી દર્શન કરે છે. એમાં નાગર બ્રાહ્મણે નવાબને કહ્યું, નવાબ સાહેબ જોયું તમે, આ લોકો આને ભગવાન માને છે. આટલી ગતાગમ જેને નથી, હાથી ઉપર અંબાડીમાં આટલા માણસોની વચ્ચે આમ શરમ છોડીને કાકડી ખાય, આને ખુદા કહેવાય? દીવાનની દ્રષ્ટિ જુઓ તમે. અને ત્યારે મુસ્લિમ નવાબ એની આંખમાં જળજળી આવી ગયા અને કહ્યું, દીવાન તુમ નહીં જાનતે, ઇસે હી ખુદા કહેતે હૈ, ખુદા કો કિસકી અદબ. આટલા બધા માણસો હોય, હાથી ઉપર બેઠા હોય, છતાં એક નાના નિર્દોષ બાળકના પ્રેમને આવી રીતે સ્વીકારી શકે, મારા હૃદયમાં તો એમ થાય આને જ ભગવાન કહેવાય. ઘટના એક જ દાદા, પણ એકે સવળું લીધું, એકે અવળું લીધું. કારણ શું? કારણ એટલું, એકની બુદ્ધિ દુષ્ટ છે, એકની બુદ્ધિ પવિત્ર છે. સારી બુદ્ધિવાળા ભગવાન, સંત અને ભક્ત એની રીતને સ્વીકારી શકે, એની વાતને સ્વીકારી શકે, અને દુષ્ટ બુદ્ધિવાળા ભગવાન સામે આવે ને તો પણ એને સ્વીકારી શકતા નથી. ઇતિહાસમાં જેટલી જેટલી ઘટનાઓ છે તમે બધી જગ્યાએ જુઓ, રામાયણમાં તુલસીદાસજી મહારાજ એમ લખે છે કે ખર અને દૂષણ બંનેનો સંહાર થયો. રાવણ જેટલા શક્તિશાળી હતા, રાવણને આ સમાચાર મળે છે અને રાવણ એટલો બધો ચિંતિત બન્યો છે, દેવતાઓ પાસેથી અનેક પ્રકારના વરદાન મેળવ્યા છે, અમૃતનો કુંભ એણે પ્રાપ્ત કર્યો છે, પણ રાવણને એમ થયું ખર અને દૂષણ મારા જેટલા શક્તિશાળી અને એક વ્યક્તિને મારી શકે, એટલે કે મને મારનારો જન્મી ચૂક્યો છે. મનમાં વિચાર આવે છે, હું એને સ્વીકારી લઉં, એને શરણે જતો રહું, નિર્ભય બની જાઉં, પણ રાવણનો અહંકાર એટલો ખતરનાક છે. કેટલા કેટલા લોકોએ એને સમજાવ્યો છે, રાવણ રામને સ્વીકારી ન શક્યો. જ્યારે સબરી ભીલડી હતી, છતાં એણે રામને એક જ દર્શનમાં સ્વીકારી લીધા, એક જ પ્રસંગમાં એણે હૃદયથી સ્વીકારી લીધા. કારણ શું? સબરીની બુદ્ધિ પવિત્ર હતી, રાવણની બુદ્ધિ અપવિત્ર હતી. એવા તો કંઈક પ્રસંગો છે. હવે બુદ્ધિ પવિત્ર થાય એનું કારણ શું છે અને બુદ્ધિ અપવિત્ર થાય એનું કારણ શું છે? તો વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે શાપિત બુદ્ધિ કેવી રીતે પવિત્ર થાય, સારી થાય એની વાત કરી. કેટલું સુંદર એક્ઝામ્પલ આપી મહારાજે વાત કરી કે આ મોદ્યું છે, પાથરવાનું જાડું કાપડ છે, એને ધોવું હોય, ચોખ્ખું કરવું હોય તો આ સામાન્ય કાપડ હોય એની જેમ મહેનત કરીએ ન થાય. કાપડ જેટલું વધારે ગંદુ હોય એની પાછળ વધારે મહેનત કરવી પડે, પાણીમાં ઉકાળવું પડે, ધબધબાવવું પડે, ત્યારે ચોખ્ખું થાય છે. એમ શાપિત બુદ્ધિને પવિત્ર કરવા માટે ભજન, ભક્તિ, ધર્મ, નિયમ બીજા કરે છે એટલું નહીં, એના કરતાં વિશેષ બમણું જ્યારે કરવા લાગે ને, ટૂંકમાં જેટલું ભજન વધે ને એટલી બુદ્ધિ નિર્મળ થાય, બુદ્ધિ નિર્મળ થાય ને એટલા એ ભગવાન, સંત અને ભક્તને સ્વીકારી શકે. અને જેના જીવનમાં ભજન નથી, ભગવાન પ્રત્યેનો પ્રેમ નથી, પ્રેમપૂર્વકનું ભગવાનનું સ્મરણ ભજન નથી. રાવણની ભક્તિ ઘણી હતી પણ એની ભક્તિમાં અહંકાર હતો, પ્રેમ નહોતો, એટલા માટે એની ભક્તિ વ્યર્થ થઈ. સબરીની ભક્તિ થોડી હતી પણ ધર્મ સહિતની, નિષ્ઠા સહિતની, શ્રદ્ધા સહિતની હતી. પરિણામ એ આવ્યું કે સબરીની થોડી ભક્તિ પણ બળવાન બની, એની બુદ્ધિને પવિત્ર કરી ગઈ.
એક જ વાર રામના દર્શન થાય અને ભીલડી જ્ઞાતિની સબરી ઓળખી જાય, આ મારો ભગવાન છે, મારા સદગુરુએ જે આશીર્વાદ આપ્યા છે એ તત્વ આ છે, 80-80 વર્ષથી જેની રાહ જોતી હતી એ આવી ગયા. સારી બુદ્ધિવાળા જીવ ભગવાનને, ભગવાનના સંતને, ભગવાનના ભક્તને સ્વીકારી શકે છે. એની રીત એને રૂઢી લાગે, એની વાત એને અમૃત જેવી લાગે. જ્યારે સંતોની વાત અંતઃકરણમાં ગમે છે ત્યારે જ તે સત્સંગને સ્વીકારે છે. અદ્ભુત વાત મહારાજ કહે છે, મતપંથ વિપ્રમે જીતના સુબુદ્ધિમાન કહાવત તેતના, સત્સંગ કો લીને સો શરણા, શ્રી હરિ સંત સેવે મૂદ ભરણા, શ્રી હરિ સંત સેવે મૂદ ભરણા. અન્ય મત પંથમાં જે વિપ્રો સારી બુદ્ધિવાળા છે તે બધા આપણા સત્સંગને શરણે થયા છે અને હરખભર્યા ભાવથી શ્રીહરિ અને સંતોની સેવા કરવા લાગ્યા છે. લો, સારી બુદ્ધિ અને ખરાબ બુદ્ધિ આ બંનેને ઓળખી રાખવી જરૂરી છે. સંત ભક્તનો અવગુણ ગ્રહણ કરનારી, સંત ભક્તની સામે અભિમાન કરનારી, સંત ભક્તનો દ્રોહ કરનારી આ બધી ખરાબ બુદ્ધિઓ છે. સારી બુદ્ધિ એટલે સંત ભક્તમાં જેને ભાવ થાય તો સમજો એની બુદ્ધિ સારી છે. સારા કર્મને આપણે ઓળખી શકશું, સારી બુદ્ધિને ઓળખવી એ એના કરતાં સૂક્ષ્મ વાત અને ગહન વાત છે. માટે મહારાજ કહે છે, સારી બુદ્ધિવાળા જેટલા વિપ્ર છે એ બધા બ્રાહ્મણોએ સંતોને ભક્તોને સ્વીકાર્યા છે. જ્યારે તે વિપ્રોને પૂરો સત્સંગ થયો ત્યારે તેમણે પાખંડી મતપંથોને ખોટા જાણ્યા. કેમ જે ધર્મ ભક્તિ જ્ઞાન જેમાં ન હોય તેમાં વૈરાગ્ય પણ ક્યાં હોય? મોક્ષના દ્વાર સમાન એ ધર્માદિક ચાર તે જે મતમાં તૂટી ગયા હોય તે મતને પાખંડ મત જાણવો. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર સાધનનું જ નામ એકાંતિક ધર્મ. અને ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર પ્રગટ થયા એકાંતિક ધર્મની સ્થાપના કરવાને માટે. આ કળિયુગમાં આવા સંત, આવો સત્સંગ, આવી દિવ્ય જીવન જીવવાની રીત ક્યાં જોવા મળે, ક્યાં જોવા મળે? તમે કલ્પના કરો, આજે માણસ માત્રના જીવન જ્યારે વિષ્ઠાના કીડા જેવા બનતા જાય છે ત્યારે તમે વિચારો આ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પરંપરામાં સંતોના જીવન તમે જુઓ. ગુરુજી સાથે સંતો બધા પુલ્હાશ્રમ માનસરોવરની યાત્રાએ ગયા હતા. 110 જેટલા ભક્તો સંતો જોડે હતા. સહજ છે, એમાંના ઘણા બધા હરિભક્તો એવા હતા કે સંતો સાથે આટલા નજીકથી પહેલી વાર રહેવા આવ્યા હતા. યાત્રાના વિચરણ કઠિન પ્રદેશમાં સંતોના ધર્મનિયમ, એક સરખી સોનાના દોરા જેવી રીત, સંતોની રસોઈ બનાવવાની રીત, સંતોની રહેવાની રીત, એ જેણે જેણે નિહાળીને, એ હરિભક્તોના ઉદ્ગારો આપણે યાત્રા દરમિયાન યાત્રામાંથી આવ્યા પછી સાંભળ્યા હતા કે ભગવાન સ્વામિનારાયણના સંતોની જો ડોક્યુમેન્ટરી બનાવવામાં આવે ને તો આખી દુનિયાને એમ ખબર પડે કે આજે પણ આવી રીતે રહેનારા સંતો છે. સંતોની રીત એટલી અલૌકિક છે. અરે, આપણા મંદિરમાં હવે તો સારું થયું, બાકી સંતોને જે બાથરૂમ નાવાના છે ને ત્યાં લાલ ચોકડી મારી હતી તો હરિભક્તો એકવાર બાથરૂમમાં રિપેર કામ કરવા માટે આવ્યા, એને આશ્ચર્ય થયું કે ટાઇલ્સ ઉપર લાલ ચોકડી શેની છે. ઘણા બધા સંતોને પૂછ્યું ત્યારે સંતોએ વાત કરી કે સંતો ટોયલેટમાંથી નીકળતા હોય ત્યારે પગ અપવિત્ર હોય, એ જે ટાઇલ્સ ઉપર પગ મૂક્યો હોય એ ટાઇલ્સમાં લાલ ચોકડી મારી છે, ભૂલ ચૂકથી પણ ફરીવાર એ ટાઇલ્સ ઉપર સંતો પગ નથી મૂકતા, આટલી નાની બાબતમાં સંતો પવિત્રતાનું આટલું મોટું ધ્યાન રાખે છે. આ સાંભળી આપણા ધર્મેન્દ્ર ભગત રણુવાળા છે, ચિરાયુ ભગત બધા હતા, પણ એ ભક્તોને એટલો બધો અહોભાવ થયો,
આટલી ઝીણી ઝીણી બાબતે સંતો પવિત્રતા જાળવે છે અને મહારાજની પૂજા સેવા કરે છે ત્યારે આપણે નિહાળીએ છીએ ભગવાન આવા પ્રગટ છે। દેવ જેવા થઈને દેવની સેવા કરે ત્યારે દેવમાં દૈવત આવે છે। શ્રીજી મહારાજ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર સાધન પાંગળા બન્યા હતા, લુલા બન્યા હતા, નમાલા બન્યા હતા, એને મજબૂત કરવા માટે પધાર્યા। કોઈક ખૂણામાં ધર્મ હતો તો ભક્તિ ન હતી, કોઈક ખૂણામાં ભક્તિ હતી પણ ભક્તિની પાછળ એકલો ભ્રષ્ટાચાર હતો। ભક્તિના નામે મુખમે રામ બગલમે છુરી આવી દશા હતી। ત્યાં ધર્મ ન હતો, ક્યાં જ્ઞાન હતું, જ્ઞાનની ઊંચી ઊંચી ચર્ચાઓ હતી, વૈરાગ્યનો મોટો શૂન્યાવકાશ હતો। મહારાજે આ ચારે ચાર સાધનને મજબૂત બનાવી સત્સંગમાં સ્થાપિત કર્યા, સંતોમાં, હરિભક્તોમાં, સ્ત્રી ભક્તોમાં, પુરુષ ભક્તોમાં, જેના કારણે મોક્ષના ચાર દરવાજા સમાના સાધન સત્સંગમાં આવ્યા। એટલા માટે આ સત્સંગમાં આજે પણ આ કળિયુગમાં પણ અનંત જીવો મને મહારાજ ધામમાં તેડવા આવ્યા છે એમ કહીને આત્યંતિક કલ્યાણ સુધી પહોંચે છે। જે મત કે પંથમાં આ ચાર સાધન ન હોય તેને પાખંડ મત જાણવું, કેમ જે બારણું જ ન હોય તેમાં અધર્મ પ્રવેશી જાય અને સદગુણોને લૂંટી જાય। અધર્મ સત્સંગનો દ્વેષ કરે છે અને તે અધર્મ છે તે ધર્મનું રૂપ લઈ લે છે। ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો પણ વેશ અધર્મ ધારી શકે છે, અધર્મનો સ્વભાવ આવો છે, એ ધર્મનું રૂપ પણ ધારી શકે, ભક્તિનું રૂપ પણ ધારી શકે। અંગ્રેજીમાં કહેવત છે, ઇમિટેશન ગ્લિટર્સ મોર। ખોટું હોય ને, સોનું ખોટું હોય ને, એ સાચા સોના કરતા વધારે ચળકે। ઘણીવાર અસત્યનો આડંબર બહુ મોટો હોય છે અને આખી દુનિયા બાહ્ય આડંબરમાં જ ફસાયેલી છે, એટલા માટે એને સાચા સંત, સાચા ભક્ત, એની રીત, એની વાત ત્યાં સુધી પહોંચતા ઘણી વાર લાગે છે। મિથ્યા લાલચ અને પ્રલોભનમાં ડૂબેલી દુનિયાને અધર્મ ધર્મના રૂપમાં, ભક્તિના રૂપમાં, જ્ઞાનના રૂપમાં આવે છે ત્યારે ફસાય છે। પછી જે ધર્મનો વેશમાં રહેલો અધર્મ હોય તે સારા સત્સંગથી ઓળખાય છે, લો સારા સંતનો યોગ થાય ને, સાચા સંત જ્યારે મળે છે ને ત્યારે જ જીવને સત્ય અને અસત્ય ઓળખાય છે, એની ખબર પડે છે। સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં સંત માટે ઉપમા આપી છે, કતકક સૌદેહી। સંસ્કૃતમાં કતક શબ્દનો અર્થ થાય ફટકડી। જૂના સમયમાં ફટકડી અપવિત્ર થયેલા પાણીને પવિત્ર કરવા માટે વપરાતી, ગંદુ પાણી હોય એને ઉકાળવામાં આવે અને એમાં ફટકડી નાખવામાં આવે, ફટકડી નાખતાની સાથે એ પાણીનો મેલ, કચરો ઉપર આવી જાય। આવું અમે નાના હતા ઘણીવાર જોયેલું। સંતો ચાસણી કરતા હોય અને કેળનું પાણી હોય, દાદા તમને ખબર છે કેળના પાણીમાં અન્નકોટ બનતા, એટલે ઘણા દિવસથી કારબામાં ભરી રાખ્યું હોય, પાણી ચોખ્ખું કરવું હોય, ગાળ્યું હોય, ચાળ્યું હોય, તેમ છતાં કાળું મસ્ત દેખાતું હોય પણ થોડું ઉકાળે, ફટકડી નાખવામાં આવે, બધો મેલ ઉપર આવી જાય, મેલ કાઢી લેવાનો, કાચ જેવું નિર્મળ પાણી બની જાય। પાણીમાં કચરો મળે એને શુદ્ધ કરવા માટે બહુ અઘરી પ્રક્રિયા હતી પણ જૂના સમયની આ ટેકનિક બહુ બેસ્ટ હતી, સિમ્પલ ટેકનિક। સંતનું કામ પણ એવું છે, સત્ય અને અસત્યનો ભેદ ઓળખાવે છે, સાચાને ખોટાની વિકૃતિ કરાવે છે। સંત મળે ત્યારે અધર્મ ધર્મનો વેશ લઈને રહ્યો છે ને ઓળખી શકે છે। જે સાચો સત્સંગ છે તે સૂર્ય સમાન છે, તે સત્સંગરૂપી સૂર્ય વિના અધર્મ ઓળખાતો નથી। આવી રીતે ભગવાન શ્રીહરિએ ઘણી ઘણી વાતો કરી, સંતો જમી રહ્યા એમ જાણીને ધર્મપુત્ર સુખદાયક શ્રીહરિએ કરચરણ ધોયા, પછી પોતાનો જ્યાં પલંગ હતો ત્યાં પધાર્યા, થોડીવાર પોઢી ગયા। સંતો જ્યારે જમીને ઉઠ્યા ત્યારે પોતાને આસને આવ્યા, ત્યાં સૌ બેઠા થોડીવાર ધ્યાન કરવા લાગ્યા। જ્યારે ધ્યાન કરી રહ્યા ત્યારે સ્નાન કરવા માટે ગામથી બહાર આવ્યા, તેઓ સ્નાન કરીને તત્કાળ પાછા આવ્યા શ્રીહરિની પાસે, સૌ સભા કરીને બેઠા, વર્ણી, દરબારો અને પાર્ષદો જે હતા તે બધા આવીને બેઠા,
તે વખતે ઝવેરીદાસ પટેલ વિવિધ પ્રકારનો પૂજાનો સામાન થાળમાં ભરીને લાવ્યા. ઘણા ઉમંગથી વાજિંત્રો વાગવા લાગ્યા. તે સાંભળીને ગામના બધા ભક્તો ઉત્સાહથી ત્યાં દોડી આવ્યા. પછી જ્યારે શ્રીહરિ સ્નાન કરીને ત્યાં આવ્યા એટલે તે સારા પલંગ ઉપર બેઠા. કણભા ગામની આ સુંદર લીલા જે આપણે આવતીકાલે શ્રવણ કરીશું. ઝવેરીદાસ પટેલ મહારાજની પૂજા કરે છે, પૂજા કર્યા બાદ પ્રાર્થના કરે છે. ઝવેરીદાસની આ પ્રાર્થના મેં ઘણીવાર વાત કરી હતી, સાગર હોય, સત્સંગી જીવન હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ રામાયણ હોય, પણ જ્યારે જ્યારે ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી છે ને, આ દરેક પ્રાર્થના ભક્તોના હૃદયમાં અમર બની ગઈ છે. અમર મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. આપણે જે કંઈ અષ્ટકો ગાઈએ છીએ, શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ, આ બધી ભગવાનને જે તે સમયે કરેલી પ્રાર્થનાઓ છે. હિમાલયમાં ગ્લેશિયરમાંથી જેમ ગંગાજી ફૂટી આવે છે એમ ભક્તના હૃદયમાં ભાવ જાગે ત્યારે પ્રાર્થનાનું ઝરણું એમાંથી પ્રગટ થાય છે. ઝવેરીદાસ ભગવાન શ્રીહરિના દર્શન કરી, પૂજન કરી અદ્ભુત પ્રાર્થના કરે છે. અત્યારે 20 ચોપાઈ સુધી કથા પૂરી થાય છે. બાકીની 20 ચોપાઈની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.